ત્રણ અજબ જેવી વાત છે. તારીખ 7 જાન્યુઆરી 2021. તો આપણે આ કાવ્ય આગળ જોઈ હતી, હવે આપણે એના પ્રશ્નોના ઉત્તર જોઈશું, એટલે કે સ્વાધ્યાય જોઈશું. તો પ્રશ્ન એક છે, આપણે શાના વડે જોઈએ છીએ? તો આપણે આગળ કાવ્ય જોઈ હતી તો એમાં જવાબ આપ્યો છે, તો આપણે શેના વડે જોઈ શકીએ છીએ? જવાબમાં આવશે આંખ. કાન શું કામ કરે છે? તો કાન શેનું કામ કરે છે આપણને બધાને ખબર જ છે, એ કાન સાંભળવાનું કામ કરે છે. આપણે તાળી શાનાથી પાડીએ છીએ? તો આપણે તાળી હાથથી પાડીએ છીએ. ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે? તો આપણે જોઈશું ગીતમાં આંખ, નાક, કાન, હાથ, પગ વગેરે અંગોની વાત કરવામાં આવી છે. હવે આપણે જોડકા જોઈએ. તો આપણે આંખો વડે શું કાર્ય કરી શકીએ? તો જોઈ શકીએ. નાક વડે શું કરી શકીએ? સૂંઘી શકીએ. કાન વડે સાંભળી શકીએ. આ ખાલી વાંચવાનું છે. આગળ આમાં ઉદાહરણ મુજબ રંગ પૂરવાના છે. તો ગ ઓળખો, ગ ઓળખી એમાં રંગ પૂરવાના છે. જેટલા અહીં ગ આપ્યા છે એમાં પીળો રંગ પૂરવાનો છે. હવે અહીંયા મ, આગળ આ વાંચવાનું છે. પ્રશ્ન 6 માં છે, ઓળખો અને ગોળ કરો. તો પહેલામાં આપ્યું જ છે કે ગ ઓળખીને ગ પર ગોળ કરવાનું છે. આપણે અહીં મ ઓળખીને ગોળ કરીએ. ન, જ, પાંચો અને જોડો. તો અહીં જે લખેલું છે એ સામે શોધીને આપણે જોડવાનું છે. ગાન, નામ, જાગ, માર્ગ, જાન, ગાજ. હવે અહીં ટપકા જોડીને લખવાનું છે. તો આ રીતે આગળ પણ આ રીતે જ લખવાનું છે. અહીં ટપકા જોડીને લખવાનું છે અને અહીં જોઈને લખવાનું છે. આગળ ખૂટતા અક્ષરો, નળ, પેન, ભમરડો, પતંગ, ગાજર, જામફળ. આગળ પ્રશ્ન 12, જોડકા જોડો. તો અહીં દાંત આપ્યા છે, સામે ટૂથબ્રશ આપ્યું છે. તો નાક સાથે રૂમાલ, નખ સાથે નીલ કટર, હાથ સાથે સાબુ, આવી રીતે જોડવાનું છે.
આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. તો જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો સામે બે ઓપ્શન આપેલા છે, તો આપણે શેના વડે જોઈ શકીએ છીએ? તો આંખના ખાનામાં ખરાની નિશાની કરવાની છે, સૂંઘવા માટે નાક, સાંભળવા માટે કાન, બોલવા માટે હોઠ, તાળી પાડવા માટે હાથ, ચાલવા માટે પગ. આગળ કવિતામાં જે અંગોની વાત કરવામાં આવી છે તેના ફરતે ગોળ કરો. તો કવિતામાં કયા કયા અંગોની વાત કરી છે? પહેલા તો આંખ, નાક, હાથ, પગ. અહીં મૂળાક્ષર ઓળખો અને રંગ પૂરો. તો ગ મ ન જ તમને ગમતા રંગ પૂરવાના છે એમાં. આગળ ઓળખો અને ગોળ કરો. તો ગ ગ ગ ગ મ મ મ મ ન ન ન ન જ જ જ જ. આગળ ન ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો જેટલા ન છે એટલામાં ગોળ કરવાના છે. ન ન અહીં છે મ મ મ મ અહીં ગ ગ ગ ગ જ જ જ જ. આગળ ઓળખો અને જોડો. તો અહીં ગ આપ્યું છે, જુઓ ગ ને ઓળખીને જેટલા ગ છે એટલાની સામે જોડવાનું છે. તો અહીં જોડેલું છે, જુઓ ગ ગ ગ ગ મ. તો જેટલા મ છે ત્યાં જોડવાનું છે મ મ મ મ. ન તો જેટલા ન છે ત્યાં જોડવાનું છે. જ જેટલા જ છે ત્યાં જોડવાનું છે. અહીં પણ એવું છે, જુઓ અંગ અને તેની સફાઈ માટે વપરાતી વસ્તુને જોડો. તો દાંતની સફાઈ માટે શું વપરાય છે? બ્રશ. તો બ્રશ સાથે જોડ્યું છે. નાક રૂમાલ સાથે, નખ નેલ કટર સાથે, હાથ સાબુ સાથે, વાળ કાંસકી સાથે, ને જીભ સાથે ટ્રંક મીના. ચાલો આ તો મૌખિક ઉત્તર છે. વાંચો અને સરખા શબ્દો જોડો. તો આગળ આપણે કર્યું એ રીતે માન માન, નાગ નાગ, ગામ ગામ, જાગ જાગ, મજા મજા, નામ નામ, જાન જાન. આવી રીતે જોડવાનું છે. આગળ ટપકા જોડો અને લખો. તો આગળ આપણે કર્યું એ રીતે ટપકા જોડીને લખવાનું છે. અહીં પણ આ રીતે જ કરવાનું છે. અહીં પણ આ રીતે જ કરવાનું છે. હવે આગળ ચિત્રો જોઈ ખૂટ્ટા અક્ષર લખવાના છે. તો નળ, પેન, ગણપતિ, કેરમ, નગારું, કમળ, પગ, જગ, નખ, જલેબી, મકાન, મગર. આ રીતે કરવાનું છે. અહીં વાંચો અને લખો. તો જે લખ્યું છે એ સામે આપણે લખવાનું છે. ન મ ન મ, મ ન મ ન, મગંજમ મગંજમ, જગંજાગ જગંજાગ. આ રીતે જ લખવાનું છે. પાછળ
નીચેના વાક્યો વાંચો અને લીટી દોરેલા શબ્દોને ચોરસમાં લખો. તો ગામનું નામ રામપુર છે, તો જે જે શબ્દના નીચે લીટી આપી છે એ શબ્દ અહીં ચોરસમાં આપણે લખવાના છે. તો અહીં જુઓ, નામ, જમ, જગ, માન, ગાન, નાના, જાગ, ગામ, આટલું લખ્યું છે. આગળ શબ્દો બનાવવાના છે, તો અહીં આપણને આપેલું જ છે. મગન, બીજું છે નમન, જગન, ગગન, મન, મગ, જગ, આ રીતે શબ્દો બનાવવાના છે. અહીં આપણો ત્રીજો પાઠ પૂરો થાય છે.